ને મિત્રો જુનિયર ક્લાર્કમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોમાં મેથેમેટિક્સની અંદર એક આવું પૂછ્યું છે કે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે 5 એમ ખૂણો એ બરાબર 4 એમ ખૂણો સી છે તો માપ ખૂણો એ બરાબર એમ ખૂણો એ એટલે માપ ખૂણો એ તમારે શોધવાનું છે મિત્રો તમને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણ એટલે કે એક ચક્ર એટલે વર્તુળ વર્તુળની અંદર જ્યારે તમે ચતુષ્કોણ દોરો છો ત્યારે એક વસ્તુ તમે જાણો છો શું જાણો છો કે સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ બેનો સરવાળો કરો તો 180 થાય આ બેનો કરો તો પણ 180 થાય હવે આપણે નામ આપી દીધું ધારો કે એ બી સી ડી ઓકે તો આ ખૂણો અને આ ખૂણો અને એક્સ કહી દો અને વાય કહી દો તો એક્સ વત્તા વાય બરાબર 180 બીજું માપ ખૂણા એને તમે એક્સ કીધો છે તો એવા કેટલા 5 એટલે કે 5 એક્સ બરાબર તમને શું આપી દીધું છે 4 એમ સી એટલે કે વાય કે 4 વાય તો મિત્રો બે સમીકરણ તો મળી ગયા તો જવાબ તો તમને મળી જ જવાનું છે તમે શું કરશો આ વત્તા 4 વાય છે અને આ બાજુ લઈ આવો એટલે કેવા થઈ જશે ઓછા 4 વાય તો અહીંયા શું વધશે તો તમે તરત કહેશો કે 0 જોજો હવે હવે તમારે જો આ ઉડાડવા હોય તો અહીંયા ઓછા 4 વાય છે અહીંયા વત્તા વાય છે એક કામ કરો અહીં પણ 4 વડે ગુણો અહીં પણ 4 વડે અને અહીં પણ 4 વડે તો અહીંયા તમે 18 ના ડબલ કરો 36 36 ડબલ કરો 72 એટલે 4 વડે ગુણાઈ ગયા એટલે તમે અહીંયા કેટલા લખશો 720 હવે શું કરશો કે ભાઈ 4x વત્તા 4 વાય છે અહીં 5x ઓછા 4 વાય છે તો વત્તા 4 વાય ઓછા 4 વાય સરવાળામાં જ ઉડી ગયા તો અહીંયા આપણે આનો સરવાળો કરીશું 4x ને 5x કેટલા થશે 9x વત્તા 4 વાય ઓછા 4 વાય 0 થઈ ગયું અને 720માં 0 ઉમેરો એટલે 720 હવે 9 છે x સાથે ગુણાકારમાં છે ઓ બાજુ જશે એટલે કે ભાગાકારમાં આવી જશે તો શું આવશે 9 8 72 x કિંમત 80 મળી એટલે કે આની 80 અંશ છે એમ ખબર પૂછો છે શું યસ એ જ પૂછો છે આ જ પૂછો છે તો તમે તરત જવાબ લખી શકશો કે આનો જવાબ આવશે 80 અંશ ઇઝ ઇટ ઓકે તો આવું સહેલું હોય છે માત્ર એટલી જ ખબર હોવી જોઈએ કે ચક્રીય ચતુષ્કોણની અંદર સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય છે ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં ગણ આધારિત આ પ્રશ્ન છે વાત એવી કરી છે કે એ ગણ છે ને એના તમામ ઘટકો બીની અંદર આવી ગયેલા છે આને ઉપગણ કહેવાય કે દાખલા તરીકે કેવી વાત છે કે એ બરાબર 1 અને 2 આવા બે ઘટકો તો આખે આખામાં આવી ગયો હોય એવો બી એટલે દાખલા તરીકે 1 2 3 આવું તમે લ્યો તો તમને સમજાઈ જાય કે એના તમામ સભ્યો બીની અંદર છે એને એ ઉપગણ બી એવું કહેવાય જોજો એકડો છે આમાં હા છે બગડો છે આમાં છે મતલબ બધાય છે વધારાનું આ છે પણ આમાં આ છે બીજી વાત કે બી ના તમામ સભ્યો એમાં છે આમાં છે જોજો બી નો 1 છે આમાં છે 2 છે આમાં 3 આમાં નથી તો બી ના તો તમામ આમાં છે એનો અર્થ ક્યાંય તગડો હશે નહીં એવું આપણે અનુમાન કરી શકીએ એનો અર્થ કે આના બધા આમાં હોય ને આના બધા આમાં હોય તો એનો અર્થ કે આ બે કેવા હોય સરખા હોય અને સરખા હોય તો એના માટે સાઇન કેવી છે બરાબર નહીં તો મિત્રો જવાબ તમારો આવશે આ તો આટલું સિમ્પલ છે અને તમે જોશો કે આ એકદમ સમજી શકાય એવી વસ્તુ છે તો અહીંયા જે ઘટકો હોય એ જ આમાં હોય અથવા તો આના બધા આમાં હોય નાના બધા આમાં હોય તો એનો અર્થ કે એ સમાન ગણ હોય સમાન ગણ માટે આવો સંકેત છે એટલે કે આમાં જે ઘટકો હશે એ જ ઘટકો આની અંદર આવેલા હશે ઇઝ ઇટ ઓકે જોઈએ આપણે નેક્સ્ટ મિત્રો આ પ્રશ્ન પણ સાવ સિમ્પલ છે કે 2197ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે મિત્રો એટલું બધું સહેલું છે કે તમે આ અંક સામો જુઓ ને એટલે જવાબ મળી જાય કારણ કે 7ની જોડીમાં હંમેશા 3 જ હોય એવું ફાઇનલ જ છે તો જુઓ જોઈએ આ 3 છે એ તમે જવાબ લખી શકો તો આટલું બધું સિમ્પલ છે ખાલી એક ખબર હોવી જોઈએ તો આવ્યો આનો એક નિયમ છે એક કામ કરીએ હમણાં ઘણા સમયથી આપણે ઓલું સૂત્ર નથી આવ્યું ને તો ચાલો જયેશ સરનું સૂત્ર જોઈ લઈએ મિત્રો જયેશ સરનું સૂત્ર રેડી છે અને સાવ સિમ્પલ છે સૂત્ર આવું છે કે ઘન કે ઘનમૂળ શોધવા એકમનો અંક હોય શો ઘન કે ઘનમૂળ શોધવા એકમનો અંક હોય શો અરસ પરસ છે 2 8 8 2 આવડ 3 7 7 3 બાકીના એમને એમ હો ઘન કે ઘનમૂળ શોધવા એકમનો અંક હોય શો અરસ પરસ છે 2 8 3 7 બાકીના એમને એમ હો વાત શું કે છે કે જ્યારે તમને અહીંયા સાતળો દેખાઈ જાય તો એનો જવાબ તગડો લખી નાખો અહીંયા તમને તગડો દેખે જાય દાખલા તરીકે હું બોલું 4913 તો આનો જે ઘનમૂળ લેશો તો એનો જવાબ છેલ્લો એકમનો અંક 7 જ આવશે અને તમે જાણો છો કે તમે
આનું જો ઘનમૂળ લ્યો તો એ 17 આવશે. તો તગડો હોય તો શું મૂકી દેવાનું છે? સાતળો. સાતળો હોય તો શું મૂકી દેવાનું છે? તગડો. જેમ કે આપણે મૂક્યો સાતો તગડો. એ જ રીતે અરસપરસ શું છે? બગડો હોય તો આઠડો. દાખલા તરીકે આપણે લઈએ કે 5832 અને આનું ઘનમૂળ લ્યો તો તમે તરત જ કહેશો કે સર એનો જવાબ આવશે 18. અને 18 એટલે પાછો એકમનો અંક કોણ આવી ગયો? 8. અહીંયા એકમનો અંક કોણ હતો? 2. તો 2 હોય તો 8, 8 હોય તો 2. બસ આટલી જ વસ્તુ જાણવાની હતી. તો જ્યારે 5832, અચ્છા એક આઠડાવાળું લઈ લઈ, 10648 આનું ઘનમૂળ. અહીંયા તમને ખબર છે નાનો તગડો કરો એટલે ઘનમૂળ. તો તમે ટ્રાય કરજો, 22 આનો જવાબ આવશે. એટલે 22 × 22 × 22 કરશો તો 10648 આવશે. એનો અર્થ કે આઠડો હોય તો બગડો આવે, બગડો હોય તો આઠડો આવે, તગડો હોય તો સાતળો આવે, અને સાતળો હોય તો તગડો આવે. તો બાકીનામાં દાખલા તરીકે કોઈ પૂછે 68921 આનું ઘનમૂળ અને આનો એકમનો, તો એકડો હોય તો એક, પાંચડો હોય તો પાંચ, છગડો હોય તો છગડો, જીરો હોય તો જીરો, આ બધા બાકીના બધા હે ને. એટલે બાકીનામાં કોણ કોણ આવ્યું? એક, પછી બે તો આવી ગયો, 2, 8, 3, 7 રોકાઈ ગયા, તો 4. તો 4માં એમ ને, 4નો કોઈ પણ તમે 4નું લેશો તો એનું ઘનમૂળ કરશો તો એકમનો અંક તો 4 જ રહેવાનો છે. 5 માટે એવું છે, 6 માટે એવું છે, અને હજી કોણ આવશે? 9 માટે. તો અને 0 માટે. યસ, તો આટલા સંખ્યાની અંદર ઘનમૂળ કાઢશો અથવા તો ઘન લેશો તો એનો એકમનો અંક તો સેમ રહેશે. આ ખાસ યાદ રાખજો. તો બદલાશે શું? બગડો હોય તો આઠડો, આઠડો હોય તો બગડો, તગડો હોય તો સાતડો, સાતડો હોય તો તગડો. ફરીથી આ એકમના અંકની વાત છે, અને એટલે જ આપણું સૂત્ર સ્પષ્ટ છે કે ઘન કે ઘનમૂળ શોધવા એકમનો અંક હોય શો, અરસ પરસ છે 2, 8, 3, 7, બાકીના એમ ને એમ હો, બાકીના એટલે આ બધા એમ ને એમ હો. ટ્રાય કરજો, 5નો ઘન કરજો, 125 આવશે. એકમનો કે 5 હતો, 125માં પણ 5 આવશે. તો મિત્રો આવો સિમ્પલ નિયમ આના આધારિત ક્યારેય પણ પૂછાય તો તમને જરૂરથી આવડી જશે, અને આ એકદમ સહેલું છે. તો મજા આવી દોસ્તો. તો મિત્રો નવું નવું કામ તો કરતા રહેશું, તમારી કોમેન્ટ્સ મને ભરપૂર મળી રહી છે. બસ તમારી કોમેન્ટ્સની હું સતત રાહ જોતો હોઉં છું, દરેકની કોમેન્ટ્સ હું વાંચું છું. હા મિત્રો, જવાબ નથી આપી શકતો, સોરી, પણ તમે પણ મારે આ પરિસ્થિતિ સમજો છો કે સમયના અભાવે હું જવાબ બધાને આપી શકતો નથી, પણ દિલથી મારો જવાબ તમારા સુધી પહોંચી જાય છે એ મને ખબર છે. તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ, આવજો.